ભવિષ્ય કૃદંત ને ઓળખવા માટે પણ એના પ્રત્યયની જરૂર પડતી હોય છે. તો અહીંયા તો આપણે સૌ પ્રથમ તો એ સમજીએ વિદ્યાર્થી મિત્રો કે ભૂત કૃદંત જે આપી ગયો છે એની ડેફિનેશન શું રહી ગયેલી છે. જેમ આપણે વર્તમાન કૃદંત ની ડેફિનેશન જોઈ ગયેલી હતી ને એમ ભૂત કૃદંત ની પણ કઈ ડેફિનેશન રહી ગયેલી છે. તો જોઈએ તો કોઈ પણ કારણની સામાન્ય રીતે કોઈ પણ કારણની કે પૂર્ણ અવસ્થા બતાવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભૂત કૃદંત નો છે અર્થ શું થાય છે તો કે સામાન્ય રીતે કોઈ પણ કારણની પૂર્ણ અવસ્થા બતાવે છે. કોઈ પણ કારણની પૂર્ણ અવસ્થા બતાવતું હોય એને હંમેશા ભૂત કૃદંત તરીકે ઓળખવામાં આવે છે. આ ભૂત કૃદંત ની છે એ કૃદંત માં શું થઈ ગઈ એની ડેફિનેશન અથવા તો એનો અર્થ થઈ ગયેલો છે. પછી અહીંયા નીચે તમને પ્રત્યય જોવા મળે છે. નીચે તમને પ્રત્યય જોવા મળે છે કે આપણે જે ભૂત કૃદંત ને ઓળખવું હોય તેનો પ્રત્યય કયો આવશે. હવે પ્રત્યય એટલે શું હોય તમે પેલો ભાગ જોઈ ગયેલો હશે એટલે તમને ખબર પડી કે પ્રત્યય એટલે શું કહેવામાં આવે છે. તો પ્રત્યય ની અંદર છે ય લો એલી અને એલી બરોબર આવી રીતે પ્રત્યયો આપી ગયેલા હશે. સામાન્ય રીતે જે ભૂત કૃદંત છે ને એ પેટા પ્રકાર પાછા બે રહી ગયેલા છે. ભૂત કૃદંત ની અંદર છે બે પ્રકાર રહી ગયેલા છે. એક જે રહી ગયેલું છે ને એને સાદો ભૂત કૃદંત કહેવાય છે. એક જે રહી ગયેલો છે એને સાદો ભૂત કૃદંત તરીકે ઓળખવામાં આવે છે. સાદા ભૂત કૃદંત ની અંદર પ્રત્યય તરીકે છે ને યનો ઉપયોગ થાય છે. અને બીજો જે પ્રકાર રહી ગયેલો છે ને એને કહેવાય છે પરોક્ષ ભૂત કૃદંત તરીકે ઓળખાય છે. બરોબર આ તો કદાચ છે તમારે યાદ રાખવા જેવું છે, બાકી યાદ ન રાખો તો પણ ચાલશે. ભૂત કૃદંત ના છે સામાન્ય રીતે બે પ્રકાર પડે છે, સાદો ભૂત કૃદંત અને પરોક્ષ ભૂત કૃદંત. સાદા ભૂત કૃદંત ની અંદર પ્રત્યય તરીકે ય એટલે કે યો યી ઈ યુ અને પરોક્ષ ભૂત કૃદંત ની અંદર લ અને એલ પ્રત્યયનો ઉપયોગ થાય છે જે અહીંયા લખી ગયેલો છે. બરોબર તો હવે જે ભૂત કૃદંત ના છે થોડા ઘણા એક્ઝામ્પલ ની આપણે ચર્ચા કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે એક્ઝામ ની અંદર આ રીતનું વાક્ય પૂછાય તો આપણે કઈ રીતે ઓળખો કે ભૂત કૃદંત કહી શકાય. તો જોઈએ પહેલું ઉદાહરણ, કરેલું ક્યાંય જતું નથી. આવું એક વાક્ય તમને પરીક્ષાની અંદર આપી ગયેલું હશે, પછી તમને સૂચના આપી ગયેલી હશે કે રેખાંકિત કૃદંત નો પ્રકાર જણાવો. રેખાંકિત એટલે જેની નીચે અંડરલાઈન કરી ગયેલી છે ને એ કૃદંત નો પ્રકાર ઓળખાવો. હવે અહીંયા નીચે અંડરલાઈન કરી ગયેલી છે કરેલું, બરોબર એટલે કે લ પ્રત્યય લાગી ગયેલો છે. જો વિદ્યાર્થી મિત્રો લ પ્રત્યય લાગી ગયેલો હોય, લ અથવા પ્લસ એલ પ્રત્યય લાગી ગયેલો હોય, જો અહીં તમે જોઈ શકો છો કરેલું લુ બરોબર, તો લ પ્રત્યય જ્યાં તમને જોવા મળશે ને એને હંમેશા ભૂત કૃદંત કહેવામાં આવે છે. એટલે કે ય અને લ પ્લસ એલ પ્રત્યય આમાંથી કોઈ પણ પ્રત્યય તમને જોવા મળશે એને ટાઇટલ રહી ગયેલું છે ભૂત કૃદંત. તો તમને ચાર ઓપ્શન આપી ગયેલ છે, વર્તમાન કૃદંત કહેવાય, ભૂત કૃદંત કહેવાય, ભવિષ્ય કૃદંત કહેવાય કે હેતવર્ત કૃદંત તરીકે ઓળખવામાં આવે છે. તો લ પ્રત્યય લાગી ગયેલો હશે એટલે આનો આન્સર શું આવશે, તો કે આનો આન્સર આવશે ભૂત કૃદંત. બરોબર આનો આન્સર હશે ભૂત કૃદંત. આવી રીતે છે પ્રત્યય છે એ ઓળખાઈ જાય અને કૃદંત નો પ્રકાર તમે એને ઓળખી શકો છો. એટલું જ ખાલી તમારે જે ધ્યાન દેવાનું છે. એક બીજું એક્ઝામ્પલ જોઈએ, મેં તેને બોલપેન આપે. પછી અહીંયા છે એ તમને સૂચના આપી ગયેલી હશે, ઉપરવાળી સૂચના એ લખી ગયેલી હશે કે રેખાથી કૃદંતનો પ્રકાર ઓળખાવો. હવે તમને અંડરલાઈન છે નીચે આપી ગયેલી છે તો કે આપેલ લ પ્રત્યય આપી ગયેલો છે. જો લ પ્રત્યય આપી ગયેલો હોય અથવા તો ય પ્રત્યય આપી ગયેલો હોય તો એ કૃદંતનો કયો પ્રકાર થશે, તો કે ભૂત કૃદંતનો પ્રકાર થશે. કયો પ્રકાર થશે, ભૂત કૃદંતનો પ્રકાર થશે. જેને મિત્રો એકદમ સિમ્પલ કૃદંત બરોબર એક્ઝામમાં પૂછાય જ છે. બરોબર કૃદંત તો એક અથવા બે માર્ક ના પ્રશ્નો હોય છે એટલે ડેફિનેશન પણ આપણે એની યાદ રાખવાની છે અને જેટલા એક્ઝામ્પલ સોલ્વ કરો બરોબર એની અંદર તમારે એના પ્રત્યયો યાદ રાખવા રાખતા જવાના છે. ત્રીજા એક્ઝામ્પલ ની અંદર જોઈએ,
તો ભણેલી સ્ત્રી સુખમાં ગમ્મત આપે છે. સાચું છે ને મિત્રો, ભણેલી સ્ત્રી સુખમાં શું આપે છે? ગમ્મત આપે છે. રેખાંકિત ગૃધન નો પ્રકાર ઓળખાવો. કેની નીચે અંડરલાઈન છે? ભણેલી. બરોબર, તો એલી. બરોબર, તો એ તમે બોલશો ને તો ભણેલી, એલી. બરોબર, તો અહીંયા તમે જોઈ શકો છો કયો પ્રત્યય આવી છે? એલી. બરોબર, તો અહીંયા જે ગૃધન નો પ્રકાર છે કયો પ્રકાર બનશે? તો કે ભૂત ગૃધન નો પ્રકાર બનશે. એટલે જ કહું છું આ પ્રત્યયો તમારે એના યાદ રાખવા પડશે. સાધુ ભૂત ગૃધન કે પરોષ ભૂત ગૃધન છે યાદ ન રાખો તો ચાલશે, પરંતુ એના પ્રત્યયો યાદ રાખજો. પ્રત્યય યાદ રાખવા માટે તમારે જેટલા છે એક્ઝામ્પલ સોલ્વ કરો ને એટલો તમને છે વધારે યાદ રહેતું જશે. બરોબર, હજી આપણે આગળ જોઈએ તો સ્વામીજીના સૂચનથી પ્રભાવિત થયેલા મને નિર્ણય કર્યો છે. રેખાંકિત ગૃધનનો પ્રકાર જણાવો. આખું વાક્ય ગમે એટલું લાંબુ આપી ગયેલું હોય વિદ્યાર્થી મિત્રો, તમારે ખાલી રેખાંકિત નીચે અંડરલાઈન કરી ગયેલા છે એની નીચે ખાલી જોવાનું છે, અને એની નીચે તમારે અહીંયા જોવાનું છે કયો પ્રત્યય છે? લા પ્રત્યય છે. અહીં તમે જોઈ શકો કે લો લે લો લા. લ પ્રત્યય આવે એટલે કયો પ્રકાર થઈ ગયો? તો કે ભૂત ગૃધનનો પ્રકાર થઈ ગયો. એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. હજી એક એક્ઝામ્પલમાં જુઓ, પરીક્ષામાં બેઠું પૂછાયું આવું થઈ જાય તો મજા જ આવી જાય. જૂના પેપર સોલ્વ કરી ગયેલા હોય પરીક્ષામાં બેઠું પૂછાઈ જાય તો મજા જ આવી જાય ને વિદ્યાર્થી મિત્રો. બરોબર, તો પરીક્ષામાં બેઠું પૂછાયું કેની નીચે અંડરલાઈન છે? પૂછાયું. ય પ્રત્યય આપી ગયેલો છે. જો યુ પ્રત્યય આપી ગયેલો છે. બરોબર, તો ય પ્રત્યય આપી ગયેલો હોય તમને કહી ગયેલું હોય કે ગૃધનનો પ્રકાર ઓળખાવો, તો ય પ્રત્યય હોય તો કયો બનશે? ભૂત ગૃધનનો પ્રકાર બને છે. તો આવી રીતે છે ગૃધનને ઓળખવા માટે બરોબર એના પ્રત્યયો યાદ રાખવા જરૂરી છે. વર્તમાન કૃદંત ની અંદર તમે કયા પ્રત્યયો યાદ રાખી ગયેલા હતા? તો કે તો, તી, તુતા. એવી રીતે ભૂત કૃદંત ની અંદર છે ય અને લ પ્લસ એલ પ્રત્યય તમારે ખાલી યાદ રાખવાનો છે. આ પ્રત્યય તમને યાદ આવી જશે અંડરલાઈન કરી ગયેલા વાક્યની નીચે ખાલી તમારે શબ્દ જોવાનો છે કયો પ્રત્યય છે, ઓપ્શન જોવાનો છે. ઓપ્શન ઉપરથી તમને ખબર પડી જાય કે આ જ કૃદંત નો પ્રકાર છે. ટિક કરી નાખો એટલે તમારો માર્ક શું થઈ જાય છે? કન્ફર્મ થઈ જાય છે. બાકી આમાં કોઈ પીએચડી કરવાની કઈ જરૂર છે નહીં. તો આ તો કૃદંતો છે બીજો ભાગ રહી ગયો હતો. આપણે નેક્સ્ટ વિડીયો ની અંદર એક કૃદંતના નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.